हे गाइस, वेलकम टू माय चैनल। आ वीडियो में आपणे जाहिर वहीवटना केटलाक अगत्यना अने अति महत्वना प्रश्नों जोवाना छे, जेनो अहीं भाग 3 छे। ऑलरेडी 1 થી 2 ભાગ અપલોડ થઈ ચૂક્યા છે। આ સિવાય અન્ય સબ્જેક્ટ જેમ કે કમ્પ્યુટર છે, બંધારણ છે, આઈપીસી ની કલમો છે, ઓકે, અને આ સિવાય સાયન્સ ના પણ ઘણા બધા વિડીયો અપલોડ થયેલા છે। જો આપે જોવાનું ચૂકી ગયા હોય તો ચેનલની પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। અને હજુ એક રિક્વેસ્ટ છે કે જો હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સૌપ્રથમ એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં દેખાતા બેલ આઇકોનને ક્લિક કરી લેજો, જેથી જ્યારે પણ હું આ ટાઈપના નવા વિડીયો મૂકું કે તરત જ એની નોટિફિકેશન મળી જાય, ઓકે। અને સાથે સાથે આપ અમારું વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો, જેની લિંક આપણે અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ઓકે। તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ। હું છું પ્રતિક પ્રજાપતિ। જોઈએ આજના દિવસનો પ્રથમ ક્વેશ્ચન। મોટે ભાગે રાજ્યનું સચિવાલય ક્યાં આવેલું હોય છે? તો જે તે રાજ્ય હશે એનું જે પાટનગર હોય ત્યાં એનું સચિવાલય આવેલું હોય છે। જેમ કે આપણે વાત કરીએ આપણા ગુજરાતની, તો ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર, અને ગાંધીનગર જ ખાતે એ ગુજરાતનું સચિવાલય આવેલું છે। ત્યારબાદ જોઈએ કે રાજ્યની કારોબારી સત્તા કોની પાસે હોય છે? તો આર્ટિકલ 154 એટલે કે બંધારણના આર્ટિકલ નંબર અનુચ્છેદ નંબર 154માં જણાવ્યા મુજબ રાજ્યપાલની પાસે રાજ્યની કારોબારીની સત્તા હોય છે, ઓકે। અહીં રાજ્યપાલની વાત આવી તો એમના માટેનો અનુચ્છેદ જોઈ લઈએ કે ભારતના બંધારણના અનુચ્છેદ નંબર 153 એટલે કે 153ની અંદર રાજ્યપાલની વાત કરી છે અને 54ની અંદર એની કારોબારી સત્તાની વાત કરેલી છે, ઓકે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કયા આધારે સચિવાલયના વિભાગમાં વધઘટ થાય છે? તો જો રાજ્યનો વિસ્તાર, વસ્તી અને વિકાસ એના આધારે આપણે રાજ્યનું જે તે સચિવાલય છે એના વિભાગમાં આપણે વધઘટ કરી શકીએ છીએ, ઓકે। ત્યારબાદ વાત કરીએ સચિવાલયના કાર્યો। તો સચિવાલયના મુખ્ય કાર્ય તો જાણીએ તો એ મુખ્ય કામ એનું સલાહકારી તરીકેનું હોય છે। આ ઉપરાંત જે રાજ્ય યાદીમાં જણાવેલા વિષયો છે, સંયુક્ત યાદી ઉપર રાજ્ય ઘડેલા કાયદાઓ છે એનો અમલ કરાવવાનું કાર્ય પણ હોય છે, ઓકે। આ ઉપરાંત જોવા જઈએ તો કે પ્રધાનમંડળને નીતિ ઘડતર અને એના નિર્ણયો લેવામાં એ પોતે મદદરૂપ થાય છે। તદઉપરાંત ખાતાકીય પ્રશ્નોના ઉકેલ માટેના તથ્યોનું વિશ્લેષણ કરીને વિકલ્પો એ સૂચવતું હોય છે। વિવિધ ખાતાઓની કામગીરીની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ અને નિયંત્રણ પણ એ સચિવાલયના દ્વારા જ કરવામાં આવતું હોય છે। આયોજન અને નાણાકીય કાર્યો માટે નિર્ણય લેવાની જે પ્રક્રિયા હોય છે એમાં સહાયભૂત થાય છે। કેન્દ્ર રાજ્યના સંબંધોમાં સંચાર વ્યવસ્થા તરીકેનું કાર્ય કરે છે। આ ઉપરાંત કાર્મિક વહીવટ માટેની નીતિઓનું ઘડતર પણ એ જ કરે છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રાજ્ય વહીવટી તંત્રના વડા કોણ હોય છે? તો મુખ્ય સચિવ એ પોતે રાજ્ય વહીવટી તંત્રના વડા તરીકેની કામગીરી કરતા હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કેન્દ્ર કક્ષાએ મુખ્ય સચિવનું પદ ક્યારે નિર્માણ પામ્યું? તો અહીં કેન્દ્રની વાત થાય છે, તો કેન્દ્ર કક્ષાએ જોવા જઈએ તો 1799માં લોર્ડ વેલાસલી વખતે જે મુખ્ય સચિવ હતું એનું પદ અસ્તિત્વમાં આવ્યું હતું। ફરીથી એકવાર રિપીટ કરું છું, કેન્દ્ર લેવલની વાત થાય છે તો 1799માં લોર્ડ વેલેસલીના ટાઈમમાં આ જે પદ છે એ અમલમાં આવ્યું હતું। અને જો તમને રાજ્ય વિશે પૂછે કે રાજ્યની અંદર મુખ્ય સચિવનું પદ ક્યારે અસ્તિત્વમાં આવ્યું, તો સ્વતંત્રતા પછી એ રાજ્ય કક્ષાએ મુખ્ય સચિવનું પદ એ અસ્તિત્વમાં આવ્યું હતું, એટલે કે એનું નિર્માણ થયું હતું। આગળના ક્વેશ્ચનની વાત કરીએ, સચિવાલયના વહીવટી વડા કોણ હોય છે? તો સચિવાલયના વહીવટી વડા તરીકેની કામગીરી એ મુખ્ય સચિવ દ્વારા સંભાળવામાં આવે છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, મુખ્ય સચિવના કાર્યો જણાવો। તો સૌપ્રથમ એનું કાર્ય જોઈ લઈએ, તો કે મુખ્ય સચિવ છે એ પોતે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકેનું કાર્ય કરતા હોય છે। આ સિવાય અન્ય ઘણા બધા કાર્યો છે જેની આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે, પરંતુ એ પહેલા આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે હવે જે એક્ઝામ આવે છે એમાં ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન બહુ ઓછા પૂછાય છે। સપોઝ આમાંથી જો ક્વેશ્ચન પૂછવો હોય તો કંઈક આ ટાઈપનો પૂછી શકે કે મુખ્ય સચિવનું કાર્ય નીચેનામાંથી કયું નથી, અને 3 કાર્યો આપેલા હશે ને, એક કાર્ય જે નહીં હોય એ આપણો જવાબ હશે। પરંતુ એ ટીક કરવા માટે આપણે મુખ્ય સચિવના કાર્યોથી આપણે પરિચિત હોવા જોઈએ, ઓકે। તો વાત કરી લઈએ મુખ્ય સચિવના કાર્યો। સૌપ્રથમ કીધું એમ કે એ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકેનું કાર્ય કરે છે। આ સિવાય નીતિ ઘડતર અને નિર્ણયો લેવા માટે જરૂરી તથ્યો, આંકડાઓ અને વિકલ્પો પૂરા પાડીને એ બંધ બારણે ચર્ચા કરે છે। ત્યારબાદ જોઈએ તો કે રાજ્યમાં શાંતિ અને સલામતી માટે રાજ્યના વહીવટી તંત્ર, પોલીસ તંત્ર ઉપર નિરીક્ષણ અને નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે।
સચિવાલય, પ્રધાનોના ખાતા અને સમગ્ર રાજ્યના વહીવટી તંત્રનું નિરીક્ષણ, સંકલન અને નિયંત્રણ કાર્ય કરવાનું પણ કાર્ય એ કરતા હોય છે. ત્યારબાદ છે કે રાજ્યમાં સરકારની નિમણૂકો, એમની બદલીઓ, બઢતીઓ અને તપાસ માટે જરૂરી આદેશ પણ મુખ્ય સચિવ દ્વારા જ આપવામાં આવતા હોય છે. આ સિવાય જોઈએ તો કે મુખ્ય સચિવ તરીકે અને સમિતિઓમાં અધ્યક્ષ તરીકેની સેવા પોતે બજાવતા હોય છે. જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગે એ સમયે રાજ્યપાલના સલાહકાર બનીને વહીવટી તંત્રને માર્ગદર્શન, પ્રેરણા અને નિયંત્રણ પૂરા પાડવાનું કામ એ પોતે મુખ્ય સચિવ દ્વારા કરવામાં આવે છે. તો આ હતા મુખ્ય સચિવના કેટલાક મહત્વના કાર્યો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, રાજ્યમાં સચિવાલય પછી કોની કચેરીનું સ્થાન આવે છે? તો સચિવાલય બાદ નિયામકશ્રીની કચેરીનું સ્થાન આવે છે. નિયામકશ્રીની કચેરી કયા પ્રકારનો એકમ છે? તો એક પ્રકારનો લાઇન એકમ જ ગણવામાં આવે છે. સચિવાલય અને નિયામકશ્રીની કચેરી વચ્ચે શો તફાવત હોય છે? તો તફાવત જાણી લઈએ તો સચિવાલય છે એ નીતિ ઘડતરનું કાર્ય કરે છે. નિર્ણયો લેવડાવવાના અને લેવાનું કામ પણ એ સચિવાલય દ્વારા કરવામાં આવે છે. જ્યારે નિયામકશ્રીની કચેરી છે એ નીતિઓ અને નિર્ણયોનો અમલ કરાવવાનું કાર્ય કરે છે. ઓકે, બંનેમાં આટલો જ ડિફરન્સ છે કે સચિવાલય છે એ નીતિ ઘડતરનું કામ કરે છે અને જે નિયામકશ્રીની કચેરી છે એ નીતિઓનો નિર્ણયનો અમલ કરાવવાનું કામ કરે છે. ઓકે, આગળ વાત કરીએ નિયામકશ્રીની કચેરી બીજા કયા નામથી ઓળખાય છે? તો એ વહીવટી ખાતા તરીકે પણ ઓળખાય છે. આગળ વાત કરીએ કે નિયામકશ્રીની કચેરીના મુખ્ય કાર્યો જણાવો. તે સચિવાલય અને ક્ષેત્રીય કચેરીઓ વચ્ચે એક સેતુરૂપનું કાર્ય કરતા હોય છે. ત્યારબાદ જાણીએ કે ક્ષેત્રીય કચેરી દ્વારા થતી અમલીકરણની કામગીરી અંગેની સૂચનાઓ, માર્ગદર્શન અને દેખરેખની કાર્યવાહી કરીને તેનું વિશ્લેષણ કરી સરકારશ્રીને નીતિ ઘડતરમાં સલાહ અને માહિતી પૂરી પાડે છે. ઓકે, ત્યારબાદ છે કે એ પ્રધાનોને ખાતાકીય ટેકનિકલ સલાહ આપવાની કામગીરી કરે છે. આ સિવાય ખાતાનું અંદાજપત્ર પણ એ પોતે તૈયાર કરતા હોય છે અને અનુદાનની ફાળવણી પણ એમના હસ્તગત જ હોય છે. ગૌણ કચેરીઓ ઉપર નિયંત્રણ તથા નિરીક્ષણ, અગર જો શિસ્તભંગ થાય તો એની સામે પગલાં લેવાનું કાર્ય પણ નિયામકશ્રીની કચેરી દ્વારા જ કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત ખાતાકીય તાલીમનું આયોજન પણ પોતે કરે છે. કર્મચારીઓને બઢતી માટે અને બદલી માટે ભલામણ જેવા અનેક કાર્યો એ પોતે નિયામકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવતા હોય છે. આગળ વાત કરીએ કે ભારતમાં સૌ પ્રથમ જિલ્લા વહીવટી તંત્રનો ઉલ્લેખ કયા પ્રાચીન ગ્રંથમાં જોવા મળે છે? ઓકે, તો જિલ્લા વહીવટી તંત્રનો ઉલ્લેખ એ મનુસ્મૃતિમાં જોવા મળે છે. મૌર્ય સામ્રાજ્યમાં જિલ્લા વહીવટી તંત્રના મુખ્ય મહેસૂલ અધિકારીને કયા નામે ઓળખવામાં આવતો હતો? તો એમને રાજુકા તરીકે ઓળખવામાં આવતો હતો, જે મહેસૂલ અધિકારી તરીકે કાર્ય કરતો હતો. મુગલકાળમાં જિલ્લા અને તેના વહીવટીકર્તાને કયા નામે ઓળખવામાં આવતા હતા? તો સરકાર અથવા તો મનસબદાર તરીકે એમને ઓળખવામાં આવતા હતા. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયાના સમયગાળામાં ક્યારે અને કયા ગવર્નર જનરલના સમયગાળામાં કલેક્ટર કાર્યાલયની શરૂઆત થઈ? તો 1772ની અંદર ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ હતા, એ ટાઈમમાં શરૂઆત થઈ હતી. એના પછી ત્યારબાદ 1787માં મહેસૂલ ઉપરાંત નાગરિક ન્યાય અને ફોજદારી કાર્યાલયની શરૂઆત થઈ. ત્યારબાદ 1833માં વિલિયમ બેન્ટિંગના સમયમાં અને 1880માં ફેમિન કમિશન, આ ઉપરાંત 1935માં ભારત સરકાર અધિનિયમ અંતર્ગત કલેક્ટરના સ્થાનને વધુ મજબૂત બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ડિસ્ટ્રિક્ટ શબ્દ કઈ ભાષાના શબ્દ ઉપરથી આવ્યો છે અને એનો અર્થ શું થાય છે? તો જે ડિસ્ટ્રિક્ટ શબ્દ છે એ લેટિન ભાષાનો એક વર્ડ હતો, ડિસ્ટ્રિક્ટસ, એના ઉપરથી આવેલો છે, જેનો અર્થ એવો થતો હતો કે ન્યાય વહીવટથી બનાવેલો પ્રદેશ. ઓકે, આ લેટિન શબ્દ હતો. અને આ સિવાય વાત કરીએ કે ઓક્સફર્ડ ડિક્શનરી એમાં જણાવ્યા પ્રમાણે જે ડિસ્ટ્રિક્ટ છે એનો અર્થ એવો થાય છે કે એવો પ્રદેશ જે ખાસ વહીવટી ઉદ્દેશ માટે નક્કી કરવામાં આવ્યો હોય. ઓકે, તો આ હતા આજના દિવસ રિલેટેડ કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જો વિડીયો પસંદ પડ્યો હોય તો સૌપ્રથમ એને લાઈક કરી લેજો. આ સિવાય તમારા અન્ય મિત્રને આનો લાભ મળે એ માટે આ વિડીયોને તમે તમારા વોટ્સઅપ અથવા તો ફેસબુક અથવા તો જે પણ સોશિયલ નેટવર્કિંગનું ગ્રુપ હોય એમાં આને શેર કરી શકો છો.
અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સૌ પ્રથમ એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં દેખાતા બેલ આઇકોનને ક્લિક કરી લેજો જેથી જ્યારે પણ હું નવા વિડીયો અપલોડ કરું કે તરત જ આની નોટિફિકેશન મળી જાય। આ સિવાય આપના અન્ય કોઈ સજેશન હોય અન્ય કોઈ પ્રતિભાવ હોય તો એ આપ અમને નીચે કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો અથવા તો અમારું મેલ આઈડી છે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલું છે એમાં પણ જણાવી શકો છો।